नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुलनी ऑनलाइन एजुकेशन चैनल में आपनो स्वागत छे। आजे आपणे धोरण 7 विषय छे संस्कृत, एमां छे चेप्टर नंबर 9 कि आम्ल द्राक्षा फलम, एटले कि द्राक्ष खाटी छे। आपणने एमां शब्दार्थ आपेला छे, जोईए शृंग लह एटले शियाळ, गच्छती एटले जाय छे, सह एटले તે, પીપાસા એટલે તરસ, બુભુક્ષા એટલે ભૂખ, કિમ ચ કરોતી સહ એટલે કે અને તે શું કરે છે, વામ સહ એટલે ડાબી બાજુ, પશ્યતી એટલે જુએ છે, દક્ષિણ સહ એટલે જમણી બાજુ, અગ્ર સહ એટલે આગળ, પૃષ્ઠ સહ એટલે પાછળ, સ્વેદ જાયતે એટલે પરસેવો થાય છે, શ્રાંત સહ એટલે થાકેલો, ન લભત એટલે મળતું નથી, ખિન્ન જાય એટલે દુઃખી થાય છે, લતાશુ એટલે વેલાઓ પર, ઉત્પત્તિ એટલે કૂદે છે, અને ઉપરી ઉપરી એટલે કે ઉપર ને ઉપર। તો આપણે પાઠમાં આગળ જોઈએ કે પાઠના ઉકે આમલા દ્રાક્ષા ફલમ એટલે કે દ્રાક્ષ ખાટી છે, એક હો શૃંગાલહ એટલે કે એક શિયાળ છે, એકહ શૃંગાલહ વનમ ગચ્છતિ કે શિયાળ વનમાં જાય છે, સહ વનમ ગચ્છતિ કે તે વનમાં જાય છે, પીપાસા તસ્ય બુભુક્ષા પીપાશયા બુભુક્ષયા વનમ ગચ્છતિ, પીપાશયા એટલે કે તરસ અને બુભુક્ષા એટલે ભૂખ, કે તેને તરસ અને ભૂખ લાગી છે, પીપાશયા બુભુક્ષયા વનમ ગચ્છતિ કે તરસને લીધે અને ભૂખને લીધે તે વનમાં જાય છે, સહ વનમ ગચ્છતિ એટલે કે તે વનમાં જાય છે, કિમ ચ કરોતિ સહ કિમ ચ કરોતિ કે અને તે શું કરે છે અને તે શું કરે છે, એકનું એક વાક્ય છે એ બે વાર આપેલું છે કે કિમ ચ કરોતિ સહ કિમ ચ કરોતિ એટલે કે અને તે શું કરે છે તે શું કરે છે, વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ, વામત એટલે ડાબું અને દક્ષિણ એટલે જમણે, કે તે ડાબે જુએ છે અને જમણે જુએ છે, અગ્રતઃ પશ્યતિ પુષ્ઠતઃ પૂછ્યતિ કે આગળ જુએ છે અને પાછળ જુએ છે, સ્વેદઃ જાયતે તૃષા જાયતે કે તેને પરસેવો થાય છે અને તરસ લાગે છે, ઇતિહ ગચ્છતિ કે તે આ બાજુ જાય છે, કિમપિ ન લભતે કે તેને કશું મળતું નથી, સતઃ ગચ્છતિ કે તે પેલી બાજુ જાય છે, કિમ ન લભતે કે તેને કશું મળતું નથી, કિમપિ ન લભતે કે તેને કશું મળતું નથી, શ્રાંતઃ જાયતે ખિન્નઃ જાયતે, શ્રાંત એટલે થાકી જાય છે અને ખિન્ન એટલે દુઃખી થઈ જાય છે, કે તે થાકી જાય છે અને તે દુઃખી થઈ જાય છે, કિમ ચ પશ્યતિ સહ કિમ ચ પશ્યતિ, પશ્યતિ એટલે જુએ છે કે અને તે શું જુએ છે અને તે શું જુએ છે, પશ્યતિ દ્રાક્ષ દ્રાક્ષાલતામ, દ્રાક્ષાલતામ એટલે કે દ્રાક્ષની વેલ, કે તે દ્રાક્ષની વેલને જુએ છે, સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ કે તે દ્રાક્ષ જુએ છે, એના વેલા ઉપર શું છે તો કે દ્રાક્ષ છે, કે તે દ્રાક્ષને જુએ છે, ઉપરી ઉપરી લતાશુ કે વેલા ઉપર, વેલાઓ પર ઉપર ને ઉપર, દ્રશ્યતે ચ તત ફલમ કે તેને ફળ દેખાય છે, અનુક્ષણમ તન્મુખે રસઃ જાયતે, અનુક્ષણમ એટલે કે તરત જ તેના, તન્મુખે એટલે મોમાં, રસ એટલે પાણી, અને જાયતે એટલે આવે છે કે તરત જ તેના મોમાં પાણી આવે છે, કિમ ચ કરોતિ સહ કિમ ચ કરોતિ એટલે કે અને તે શું કરે છે અને તે શું કરે છે, એકવારમ ઉત્પત્તિ દ્વિવારમ ઉત્પત્તિ, એકવારમ એટલે એકવાર ને ઉત્પત્તિ એટલે કૂદે છે, કે તે એકવાર કૂદે છે તે બે વાર કૂદે છે, ત્રિવારમ ઉત્પત્તિ પુનઃ પુનઃ ઉત્પત્તિ કે ત્રીજી વાર કૂદે છે તે વારંવાર કૂદકા મારે છે, સ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે એટલે કે તેને પરસેવો થાય છે તેને થાક લાગે છે, લભતે ન દ્રાક્ષા ફલમ એટલે કે તેને દ્રાક્ષ મળતી નથી, કિમ ચ કથયતિ સહ કિમ ચ કથયતિ કે તે શું કહે છે તે શું કહે છે, આમ્લ દ્રાક્ષા ફલમ એટલે કે દ્રાક્ષ ખાટી છે, ઇત્યેવમ
કથયતિ પલાયતે, કે આ પ્રમાણે તે કહે છે અને નાસી જાય છે. ઇતિમ કથયતિ પલાયતે, કે આ પ્રમાણે તે કહે છે અને નાસી જાય છે. આપણે એક વાર ફરીવાર કરી લઈએ કે એક શિયાળ છે, શિયાળ વનમાં જાય છે, તે વનમાં જાય છે, તેને તરસ અને ભૂખ લાગી છે. તરસ ને લીધે અને ભૂખ ને લીધે તે વનમાં જાય છે, તે વનમાં જાય છે અને તે શું કરે છે, તે શું કરે છે, તે ડાબે જુએ છે, તે જમણે જુએ છે, તે આગળ જુએ છે, તે પાછળ જુએ છે, તેને પરસેવો થાય છે, તેને તરસ લાગે છે, તે આ બાજુ જાય છે, તેને કશું મળતું નથી, તે પેલી બાજુ જાય છે, તેને કશું મળતું નથી, તે થાકી જાય છે, તે દુખી થઈ જાય છે, અને તે શું જુએ છે, અને તે શું જુએ છે, તે દ્રાક્ષની વેલને જુએ છે, તે દ્રાક્ષ જુએ છે, વેલાઓ પર ઉપર ને ઉપર તેને તે ફળ દેખાય છે, તરત જ તેના મોમાં પાણી આવે છે, અને તે શું કરે છે, તે શું કરે છે, એક વાર કૂદે છે, બે વાર કૂદે છે, ત્રીજી વાર કૂદે છે, તે વારંવાર કૂદકા મારે છે, તેને પરસેવો થાય છે, તેને થાક લાગે છે, તેને દ્રાક્ષ મળતી નથી, અને તે શું કહે છે, તે શું કહે છે, દ્રાક્ષ ખાટી છે, આ પ્રમાણે તે કહે છે અને નાસી જાય છે, આ પ્રમાણે તે કહે છે અને નાસી જાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે.